આપણે દ્વિઘાત બહુપદી ભણ્યા હતા બરોબર, કે દ્વિઘાત બહુપદી કોને કહેવાય સમજજો, તો દ્વિઘાત બહુપદી એટલે જેમાં બે ઘાત હોય, પી ઓફ એક્સ બરાબર એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરોબર, ને દ્વિઘાત બહુપદી કહે છે જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, એ બી સી બિલોંગ્સ ટુ આર, ને અહીંયા દ્વિઘાત બહુપદી કહે છે. દ્વિઘાત બહુપદી છે. તો હવે સવાલ છે સાહેબ, આ દ્વિઘાત બહુપદી અને દ્વિઘાત સમીકરણ બંનેમાં શું ફર્ક? તો આપણે જે દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધીએ અને શૂન્યો શોધવા માટે આપણે એને ઝીરો સાથે સરખાવીએ એટલે એ દ્વિઘાત સમીકરણ બની જાય. તો યાદ રાખજો, દ્વિઘાત બહુપદી ના શૂન્યો શોધવા તેને શૂન્ય સાથે સરખાવતા દ્વિઘાત સમીકરણ બને છે. બને છે એટલે મગજમાં રાખજો, એટલે અહીંયા આ એ એક્સ નો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો લખ્યું તો આને હવે દ્વિઘાત સમીકરણ કહેવાય, અને જો ઝીરો ના લખો તમે, બરાબર ના લખો, તો એને દ્વિઘાત બહુપદી કહેવાય. એટલે દ્વિઘાત બહુપદી અને દ્વિઘાત સમીકરણ આ બંનેમાં આટલો ફર્ક. ને દ્વિઘાત સમીકરણ કહે છે. એટલે હવે આની અંદર યાદ રાખજો બે જ ઘાત હોય, અને દ્વિઘાત સમીકરણ એનું વ્યાપક સ્વરૂપ. તો સમીકરણનું વ્યાપક સ્વરૂપ અથવા એને પ્રામાણિક સ્વરૂપ આપણે બોલીએ તો એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર ઝીરો, જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, એ બી સી બિલોંગ્સ ટુ આર, આને આનું વ્યાપક સ્વરૂપ કહેવામાં આવે છે. તો પ્રાચીન સમયમાં આપણે ભારતીય ગણિતશાસ્ત્રી થઈ ગયા, તો ભારતીય ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્ત થઈ ગયો, એને આ દ્વિઘાત સમીકરણના ઉકેલ માટેનું સૂત્ર આપ્યું હતું આપણા. તો ઉકેલ શોધો એટલે એના એક્સની કિંમત શોધવી અહીંયા, એટલે આ યાદ રાખજો. પ્રાચીન ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્ત દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે સૂત્ર આપ્યું હતું. સૂત્ર આપ્યું હતું અને એમાં એના પછી શ્રીધર આચાર્ય થઈ ગયો, એને આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ પૂર્ણ વર્ગની રીતે શોધવાનું સૂત્ર આપ્યું. તો શ્રીધર આચાર્યએ આખી રીત શોધી. શ્રીધર આચાર્યએ આ દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર આપ્યું, અને આ જે સૂત્ર છે એને શ્રીધર આચાર્યના સૂત્ર તરીકે ઓળખાય છે. યાદ રાખજો,
એમાં આ દ્વિઘાત સમીકરણ છે એનો ઉકેલ શોધવા માટે સૌ પ્રથમ બેબેલિયન લોકોએ આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવ્યો હતો એવું ગણિતમાં ઉલ્લેખ છે. તો સૌ પ્રથમ બેબેલોન વાસીઓ એ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવ્યો. એમાં ઉદાહરણ તરીકે એમાં બે ધન સંખ્યાઓ હોય એના સરવાળા અને ગુણાકાર આપેલા હોય એના ઉપરથી એ સંખ્યાઓ કેવી રીતના મેળવાય એ આ બેબેલિયન લોકો જાણતા હતા. બરોબર, દાખલા તરીકે ઉદાહરણ તરીકે બે ધન સંખ્યાના સરવાળા અને ગુણાકાર પરથી ગુણાકાર પરથી તે સંખ્યાઓ કેવી રીતે મેળવાય તે એ લોકો જાણતા હતા, એટલે બેબેલિયન લોકો જાણતા હતા, યાદ રાખજો. પછી યુક્લિડ થઈ ગયો, આપણે નવમા ધોરણમાં ભણ્યા છીએ, તો યુક્લિડ એ લંબાઈ શોધવાની ભૌમિતિક રીત વિકસાવી અને એ આપણે દ્વિઘાત સમીકરણના ઉકેલ તરીકે એને ઓળખીએ છીએ. આ ગ્રીક ગણિતશાસ્ત્રી હતો. તો ગ્રીક ગણિતશાસ્ત્રી યુક્લિડે લંબાઈ શોધવાની ભૌમિતિક રીત વિકસાવી તેને આપણે દ્વિઘાત સમીકરણનો ઉકેલ કહીએ છીએ. ગણિતશાસ્ત્રી યુક્લિડે લંબાઈ શોધવાની ભૌમિતિક રીત વિકસાવી એને આપણે દ્વિઘાત સમીકરણનો ઉકેલ કહીએ છીએ. હવે અરબ ગણિતશાસ્ત્રી અલ ખ્વારિઝમીએ વિવિધ પ્રકારના દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કર્યો અને છેલ્લે અબ્રાહમ બાર, યાદ રાખજો, અબ્રાહમ બાર અબ્રાહમ બાર હિયા હિયા હા નાસી આ યુરોપમાં થઈ ગયો. એને એક પુસ્તક લખ્યું, એ યુરોપમાં તેણે લખેલ પુસ્તક એ પુસ્તકનું નામ છે લિબર, યાદ રાખજો, LIBER લિબર ઇમ્બેડિયમ ઇમ્બેડિયમ માં
भिन्न भिन्न द्विघात समीकरण ना पूर्ण उकेल आप्या छे, याद राख्यो आ चोपड़ी नी अंदर। तो आ आपड़ा गणित शास्त्रियों नी बे वात करी, हवे द्विघात समीकरण केवी रीतना बने व्यवहारिक ए आपड़े जोवानुं छे। जो एनू उदाहरण आपने आपेलू छे, एक उदाहरण एक जुओ, द्विघात समीकरण केवी रीतना बने। तो पहलू उदाहरण में एम के छे, जोहन अने जीवंती पासे कुल 45 लखोटीओ छे। याद रखो, जोहन अने जीवंती पासे कुल 45 लखोटीओ छे। तो आपणे पहेला धारी देवानुं, धारो के जोहन पासे लखोटीओ बराबर एक्स, एटले लखोटीओ नी संख्या बराबर एक्स, अने बीजू छे जीवंती। तो जीवंती पासे लखोटीओनी संख्या, याद रखो आज सवाल आपने जो तीजा चैप्टर में पूछायो होय, द्विचल सुरेख समीकरण में पूछायो होय, तो आपणे जॉन पासे लखोटीओनी संख्या एक्स कहीए अने जीवंती पासे लखोटीओनी संख्या वाय कहीए। पण अहीं द्विघात समीकरण छे एटले एमां आपणे एक ज चल लेवानो छे, तो एक ने आपणे एक्स कहेवानो। હવે કુલ કેટલી લખોટી છે? 45. તો 45 માંથી આપણે એક્સ બાદ કરી દઈએ એટલે જીવંતી પાસે થઈ ગઈ, એટલે 45 માઇનસ એક્સ, એમ આ જીવંતી પાસે લખોટીઓ। હવે આગળ શું બોલે છે? પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે। હવે 5-5 લખોટી નીકળી ગઈ એટલે હવે જોન પાસે जॉन पासे बाकी रहेल लखोटी केटली रही? तो 5 ओसी करवानी खोवाई गई, तो लखोटीओनी संख्या केटली? तो एक्स माइनस 5। अने जीवंती पासे बाकी रहेल लखोटीओनी संख्या केटली? तो 45 माइनस एक्स माइनस 5, એટલે 45માંથી 5 જાય એટલે 40 માઇનસ એક્સ, એમ। હવે આગળ રકમ શું બોલે છે? કે આ લખોટીઓનો ગુણાકાર 124 છે, તો આ બંનેનો ગુણાકાર કરવાનો, તો એક્સ માઇનસ 5 અને 40 માઇનસ એક્સ બરાબર કેટલો છે ગુણાકાર? 124, તો બરાબર 124 એમ। આ આપણે દ્વિઘાત સમીકરણ બન્યું। હવે આપણે આને કૌંસ છોડીએ તો આનો આની હારે ગુણાકાર, આ એક્સનો 40 હારે ગુણાકાર અને એક્સનો એક્સ હારે ગુણાકાર, એમ। એટલે અહીંયા 40 એક્સ અને એક્સ હારે ગુણાકાર એક્સ વર્ગ। હવે 5નો 40 હારે ગુણાકાર એટલે 200, અને 5નો એક્સ હારે ગુણાકાર ઓછે ઓછે વત્તા 5x બરોબર, અને આ આ બાજુ આવે માઇનસ 124 બરાબર 0। તો હવે અહીંયા થયું માઇનસ એક્સ વર્ગ, 40x વત્તા અને 5x વત્તા, એટલે ટોટલ 40 અને 5 45x, અને આ બંનેના નિશાન સરખા
એટલે બંનેનો સરવાળો 200 અને 100 324 બરાબર 0. સરખા નિશાન એટલે સરવાળો, જુદા જુદા નિશાન તો બાદ બાકી. હવે આગળ માઇનસ આવે છે, તો આપણે મારે આ માઇનસ કાઢી નાખવું હોય, આ 100% સાચું આટલું રાખો તો, અને કોઈ એમ કહે કે ભાઈ મારે માઇનસ નથી રાખવું, તો બધાના નિશાન બદલી દેવાના. એટલે એક્સ વર્ગ પ્લસ આ માઇનસ 45x અને પ્લસ 324 બરાબર 0. આ આપણું સમીકરણ થયું, બરોબર, આ દ્વિઘાત સમીકરણ થયું. ઓકે, આ પ્રમાણે એનો બીજો દાખલો છે. એમાં એમાં આ એક નંબર હતો, અને બીજા દાખલામાં એમ કહે છે કે એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે. પછી એમ કહે છે પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ 750 છે. તો આપણે રમકડાની સંખ્યા જાણવી છે, તો એનું આપણે સમીકરણ બનાવવું છે. તો યાદ રાખજો કે નિશ્ચિત દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા, ધારો કે નિશ્ચિત દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા બરાબર x. હવે એમ કહે છે કે પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો, તો કે 55 માંથી આપણે રમકડાની સંખ્યા બાદ કરીએ એટલો. એટલે અહીંયા લખવાનું પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ બરાબર અહીંયા 55 માઇનસ x રૂપિયા. તો હવે કુલ રમકડા x છે, અને એક રમકડાનો ખર્ચો 55 માઇનસ x. હવે કુલ કેટલો ખર્ચો થયો, તો કે 750. એટલે અહીં આગળ રમકડાની સંખ્યા ગુણ્યા પ્રત્યેક રમકડાનો ખર્ચ બરાબર કુલ ખર્ચ એમ. તો રમકડાની સંખ્યા x અને ગુણ્યા પ્રત્યેક રમકડાનો ખર્ચ 55 માઇનસ x બરાબર કુલ ખર્ચ 750 એમ. આ 750, તો આપણે આને આની હારે ગુણીએ, એટલે 55x ગુણ્યા x વર્ગ આ બાજુ આવે, એટલે માઇનસ 750 બરાબર 0. હવે જ્યારે તમે દ્વિઘાત સમીકરણને લખો છો, ત્યારે તમારે ઘાતના ઉતરતા ક્રમમાં લખવાનું. એટલે પહેલા સૌથી વધુ ઘાતવાળું પદ માઇનસ x વર્ગ, પછી પ્લસ 55x અને માઇનસ 750 બરાબર 0. હવે જો તમને આગળ માઇનસ ના ગમે, તો x વર્ગ માઇનસ 55x પ્લસ 750 બરાબર 0. આ આપણું સમીકરણ થયું. એટલે તમને સમીકરણ બનાવતા આવડવું જોઈએ અહીંયા. ઓકે, હવે આપણું ઉદાહરણ 2. ઉદાહરણ 2 એમ કહે છે કે ચકાસો કે નીચેના સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. એટલે આપણે કૌંસ છોડવાના, જો x વર્ગ વાળું પદ અંદર વધે તો દ્વિઘાત સમીકરણ છે, x વર્ગ વાળું પદ ન આવે તો દ્વિઘાત સમીકરણ નથી. ઉદાહરણ 2,
चकासो के नीचेना समीकरणों द्विघात समीकरण छे के नहीं ये आपणे चकासवानुं छे। एमां पहेलुं आप्युं छे आ प्रमाणे आप्युं छे x माइनस बे आखानो वर्ग प्लस एक बराबर बे एक्स माइनस त्रण आम आपेलू छे। एटले आपणे આપણે તો કૌંસ છોડવાનું, કૌંસ છોડીએ અને જો એક્સ વર્ગ વધે અંદર તો છે। હવે જો જોઈએ કે આ પૂર્ણ વર્ગ છે, ફરી એકવાર હજુ ભૂલી ગયા હોય તો મગજમાં રાખજો, પૂર્ણ વર્ગનું વિસ્તરણ એટલે પહેલા પદનો વર્ગ, આ જે નિશાન હોય આ બંનેના ગુણાકારના બમણા, આ બંનેનો ગુણાકાર બે એક્સ એના બમણા ચાર એક્સ વત્તા બીજા પદનો વર્ગ એટલે ચાર વત્તા એક, અને આમ લાવી દઈએ આ બાજુ એટલે માઇનસ બે એક્સ, અને આ બાજુ લાવી દઈએ એટલે પ્લસ ત્રણ બરાબર ઝીરો। હવે આપણે આનો હિસાબ કરીએ તો એક્સ વર્ગ અહીંયા ચાર એક્સ માઇનસ અને બે એક્સ માઇનસ બંનેના નિશાન સરખા એટલે સરવાળો એટલે માઇનસ છ એક્સ, અહીંયા ચાર વત્તા એક વત્તા અને ત્રણ વત્તા તો ચાર અને એક પાંચ અને ત્રણ આઠ બરાબર ઝીરો। તો આ આપણું સમીકરણ છે, એમાં એક્સ વર્ગ છે એટલે એક્સ વર્ગ આવ્યું, અહીંયા એ બરાબર એક છે, બી બરાબર માઇનસ છ છે અને સી બરાબર આઠ છે। એનો મતલબ અહીંયા એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, તેથી તે દ્વિઘાત સમીકરણ છે। આ દ્વિઘાત સમીકરણ છે એમ। ચલો એનું બીજું જુઓ, બીજામાં આપણને આવું આપેલું છે એક્સ કૌંસમાં એક્સ પ્લસ વન વત્તા આઠ બરાબર એક્સ વર્ગ પ્લસ એટલે સોરી બી વત્તા હા ઓકે 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 બરાબર રકમ છે આપણી એક્સ પ્લસ બે અને એક્સ માઇનસ બે। આ બીજો દાખલો છે જોજો, તો આપણે કૌંસ છોડીએ તો આનો આની સાથે ગુણાકાર એક્સ વર્ગ, આનો આની સાથે ગુણાકાર એક્સ અને વત્તા આઠ। અહીંયા તમે ડાયરેક્ટ તમને ખબર પડે એકવાર વધતા ને એકવાર ઓછા એટલે કોઈ ડાયરેક્ટ લખી નાખે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ એમ તો એ ચાલે, અને દાખલા તરીકે કોઈના સૂત્ર નથી ખબર તો આપણે કૌંસ છોડવાના, આનો આની સાથે ગુણાકાર એટલે એક્સ વર્ગ, આનો બે આરે ગુણાકાર એટલે માઇનસ બે એક્સ, આનો આની સાથે ગુણાકાર એટલે પ્લસ બે એક્સ, અને બેનો બે સાથે ગુણાકાર માઇનસ ચાર એટલે ઓટોમેટિક આ બે એક્સ વધતા અને બે એક્સ ઓછા ઉડી ગયા એટલે અહીંયા એક્સ વર્ગ માઇનસ ચાર આવ્યું આપણે આજે લખ્યું છે। હવે આપણે એને એક બાજુ કરી નાખીએ તો અહીંયા એક બાજુ કરીએ એટલે એક્સ વર્ગ વત્તા આઠ સોરી વત્તા એક્સ વત્તા આઠ આ બાજુ આવ્યું માઇનસ એક્સ વર્ગ પ્લસ ચાર એટલે એક્સ વર્ગ ઉડી ગયા એટલે અહીંયા એક્સ વધ્યું વત્તા બાર વધ્યું બરાબર ઝીરો। આ સમીકરણ આવ્યું। હવે આમાં જુઓ કે એક્સ વર્ગ વાળું પદ નથી, નથી એનો મતલબ એ બરાબર ઝીરો થયું એટલે એ બરાબર ઝીરો તેથી તે દ્વિઘાત સમીકરણ
નથી, યાદ રાખજો. એટલે જો અંદર એક્સ વર્ગ વાળું પદ ન હોય તો દ્વિઘાત સમીકરણ નથી, એક્સ વર્ગ વાળું પદ હોય તો દ્વિઘાત સમીકરણ છે. ઓકે, આ યાદ રાખજો. એનો ત્રીજો દાખલો છે, એનો ત્રીજો દાખલો, એમાં આપણને આપેલું છે એક્સ કૌંસમાં બે એક્સ પ્લસ ત્રણ અને બરાબર એક્સ વર્ગ પ્લસ એક, આમ છે. તો આપણે કૌંસ છોડીએ, તો કૌંસ છોડીએ એટલે આનો આની હારે ગુણાકાર બે એક્સનો વર્ગ, આનો આની હારે ગુણાકાર ત્રણ એક્સ, આ બાજુ આવે એટલે માઇનસ એક્સ વર્ગ માઇનસ એક. બે એક્સના વર્ગમાંથી એક એક્સનો વર્ગ ગયો એટલે એક્સ વર્ગ, આ ત્રણ એક્સ એમના એમ, આ એક એમના એમ, આવું થયું એટલે આમ થયું. એટલે અહીં આગળ એક્સ વર્ગવાળું પદ દેખાયું અને દેખાયું માટે એ લખવાનું, તે દ્વિઘાત સમીકરણ છે એમ. અને ચોથું જુઓ, ચોથામાં આપણને આપેલું છે એક્સ પ્લસ બે આખાનો ઘન બરાબર એક્સ ઘન માઇનસ ચાર, આમ છે. અહીંયા આખાનો ઘન છે તો આખાના ઘનનું સૂત્ર કે પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા ત્રણ વખત પહેલું પદ બીજું પદ અને આપણો કૌંસ એક્સ વત્તા બે બરાબર એક્સ ઘન માઇનસ ચાર. તો અહીંયા એક્સ ઘન એમના એમ, બેનો ઘન એટલે આઠ. હવે આટલાનો ગુણાકાર ત્રણ દૂ છ એક્સ અને અહીંયા એક્સ પ્લસ બે, આ બાજુ આવે માઇનસ એક્સ ઘન પ્લસ ચાર બરાબર ઝીરો. આ એક્સ ઘન ઉડી ગયા એટલે અહીંયા આઠ, હજુ આનો આની હારે ગુણાકાર છ એક્સનો વર્ગ, છ દૂ બાર એક્સ વત્તા ચાર બરાબર ઝીરો. એટલે અહીંયા આવ્યું છ એક્સનો વર્ગ વત્તા બાર એક્સ, આઠ અને ચાર બાર બરાબર ઝીરો. ભલે ઘન હતું, ઘણા જોઈને તરત કહી દે સાહેબ આ તો ઘન છે એટલે દ્વિઘાત સમીકરણ નથી, એમ ના ચાલે, આપણે સાદું રૂપ આપવું પડે. અને જો ઘન અંદર વધે તો એને દ્વિઘાત સમીકરણ ન કહેવાય, ઘન ઉડી જાય. અને વર્ગવાળું પદ વધે તો તે દ્વિઘાત સમીકરણ છે. બરોબર, આ પ્રમાણે તમારે સ્વાધ્યાય 4.1 ના દાખલા જોવાના છે. બરોબર, સ્વાધ્યાય 4.1 તમારે જાતે ગણવાનું છે, આંભળી લેજો. એમાં તમારે આઠ દાખલા છે. પહેલા એ દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ તમારે આ પ્રમાણે ચેક કરવાનું છે. બરોબર, દાખલા નંબર બે આપણે કૂટ પ્રશ્ન સમીકરણ બનાવતા તમને સબ શીખવાડીએ છીએ. બરોબર, દાખલા નંબર 2.